કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત, તમારો ફેવરેટ ટીચર પરવેઝ અંસારી. અને આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એની ચોથી એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પેપર એ કુલ 25 માર્ક્સનું છે અને આપણે દરેક પ્રશ્નની વિગતવાર સમજૂતી મેળવીશું. તો શરૂ કરીએ આપણે વિભાગ એથી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેક પ્રશ્નોનો એક ગુણ છે અને વિભાગ એમાં આપણને 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરો. એક કસનળીમાં એક એસિડનું અને એક બેઝનું દ્રાવણ મિશ્ર કરતા શું થશે? આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 4 ઓપ્શન આપણને આપેલા છે. નંબર 1, દ્રાવણનું તાપમાન વધશે. નંબર 2, દ્રાવણનું તાપમાન ઘટશે. નંબર 3, દ્રાવણનું તાપમાન તે જ રહેશે. નંબર 4, ક્ષારનું નિર્માણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે દ્રાવણનું તાપમાન વધે અને ક્ષારનું નિર્માણ થશે, એટલે કે ઓપ્શન ડી એ આપણો જવાબ છે. એટલે તમારા જવાબમાં ઓપ્શન ડી લખવાનું. વિધાન 1 અને વિધાન 4 એ બંને સાચા છે. હવે પ્રશ્ન નંબર 2, એક ડોક્ટરે એક દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપી કારણ કે, ઓપ્શન ડી, એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધુ હતું. વિદ્યાર્થી મિત્રો, જવાબમાં ઓપ્શન ડી આવશે, એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધુ હતું. પ્રશ્ન નંબર 3, કોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસુ આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કિરણાકૃતિ દર્શાવેલી છે. આ પ્રકાશનું કિરણ હવામાંથી જ્યારે પાણીમાં પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ થોડુંક વાંકું વળે છે, એટલે તમારે આ રીતની એક આકૃતિ દોરી નાખવાની. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, પૃથ્વી પરથી બધી લીલી વનસ્પતિ લુપ્ત થઈ જાય તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરથી જો બધી લીલી વનસ્પતિ લુપ્ત થઈ જાય તો ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે અને વરસાદ ન આવે તથા ખેતી માટેનું બીજ ન મળે. હવે આપણે વિભાગ બી શરૂ કરીએ. એમાં આપણને સૂચના આપી છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં આપણને દરેક પ્રશ્નના 2 ગુણ એવા કુલ 4 પ્રશ્નો પૂછેલા છે. એમાં પ્રશ્ન નંબર 5, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવત આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવત આપેલો છે. એમાં નંબર 1, બહિર્ગોળ લેન્સ એ મધ્ય ભાગમાં જાડો અને કિનારીએથી પાતળો હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ તે મધ્ય ભાગમાં પાતળો અને કિનારીએથી જાડો હોય છે. નંબર 2, તેના પર પડતા સમાંતર કિરણોને કેન્દ્રિત કરે છે તેથી તેને અભિસારી લેન્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવાય, જ્યારે અંતર્ગોળ લેન્સ તેના પર પડતા સમાંતર કિરણોને વિકેન્દ્રિત કરે છે તેથી તેને અપસારી લેન્સ કહે છે. નંબર 3, તેના વડે વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે. નંબર 4, બહિર્ગોળ લેન્સ તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં મોટું હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સમાં
तेना वडे मरतु आभासी प्रतिबिंब वस्तु करता कदमा नानू होय छे। हवे विद्यार्थी मित्रों आपणे प्रश्न नंबर 6 ए जोईए। वैज्ञानिक कारण आपो। दही अने खाटा पदार्थों ने पित्तल तेमज तांबाना वासणों में न राखवा जोईए। तो एनो जवाब छे कि दही अने खाटा पदार्थों एसिड धरावे छे जे पित्तल तेमज तांबाना वासणों साथे प्रक्रिया करे छे अने झेरी पदार्थों बनावे छे। ते मानव शरीर माटे नुकसानकारक होवाथी दही अने तेना जेवा बीजा खाटा पदार्थों ने पित्तल के तांबाना वासणों में राखवा न जोईए। हवे एनो प्रश्न बी जोईए। तटस्थीकरण प्रक्रिया कोने कहे छे? तो एनो आपणे जवाब जोईए कि जे प्रक्रिया में एसिड अने बेज वच्चे प्रक्रिया थई क्षार अने पाणी बने ते प्रक्रिया ने तटस्थीकरण कहे छे। प्रश्न नंबर 7 क्षारण एटले शू? लोखंडनुं क्षारण अटकाववा माटेना कोईपण बे उपायो जणावो। तो एसिड अने भेजनी हाजरी में धातुने काट लागे छे। आ काट लागवानी क्रियाने क्षारण कहे छे। हवे लोखंडनुं क्षारण अटकाववा माटेना बे उपायो आपणे जोईए। तो लोखंडनुं क्षारण अटकाववा तेनी पर रंग करीने तेल लगावीने ग्रीस लगावीने गेल्वेनाइजिंग करीने मिश्र धातुओ बनावीने लोखंडनुं क्षारण अटकावी शकाय छे। प्रश्न नंबर 8 ओहमनो नियम लखी अवरोधनो एसआई एकम लखो। विद्यार्थी मित्रों पहला आपणे ओहमनो नियम जोईए। तो अचल तापमाने वाहक तारमांथी पसार थतो विद्युत प्रवाह ते वाहक तारना बे छेड़ा वच्चेना विद्युत स्थितिमानना तफावतना समप्रमाणमां होय छे। विद्यार्थी मित्रों आ जे विधान छे एने ओहमना नियम तरीके ओळखवामां आवे छे। हवे अवरोधनो एसआई एकम ओहम छे अने तेनी संज्ञा ओमेगा छे। हवे आपणे विद्यार्थी मित्रों विभाग सी जोईए। तो नीचेना प्रश्नोना माग्या मुजब उत्तर आपो। विद्यार्थी मित्रों आ विभागमां आपणने कुल 3 प्रश्नो आपेला छे अने दरेक प्रश्नना 3 गुण छे एटले विभाग सीनुं कुल वेटेज 9 ગુણનું છે। પ્રશ્ન નંબર 9 કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો કાચી ધાતુમાંથી મેળવેલ કોપર ધાતુ અશુદ્ધ હોય છે તેથી તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે અને એના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્ર લઈ એમાં એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ એ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે। ત્યારબાદ એમાં અશુદ્ધ કોપરની પટ્ટીને એનોડ તરીકે અને શુદ્ધ કોપરની પટ્ટીને કેથોડ તરીકે લેવામાં આવે છે। ત્યારબાદ કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે અહીંયા આપણે બેટરી જોડેલી છે એટલે જ્યારે આપણે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એનોડમાંથી અશુદ્ધ કોપર દ્રાવણમાં ઓગળે છે। અહીંયાથી અશુદ્ધ કોપર એ દ્રાવણમાં ઓગળે છે અને દ્રાવણમાંથી તેટલી જ માત્રામાં એટલે કે સમતુલ્ય માત્રામાં શુદ્ધ કોપર
એ કેથોડ ઉપર જમા થાય છે અને આ રીતે કોપરનું શુદ્ધિકરણ કરવામાં આવે. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ સમાન હોય. વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધકો કે જેમના અવરોધો R1, R2, R3 છે તેમને A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ અવરોધકો છે કે જેમના અવરોધ R1, R2 અને R3 છે તેમને A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે. આ ત્રણેય અવરોધોમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ લાગુ પાડેલ વોલ્ટેજ V દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. આથી અવરોધો R1, R2 અને R3ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1, V2 અને V3 હોય તો કુલ વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. હવે ત્રણ અવરોધો R1, R2 અને R3ને બદલે કોઈ એક જ અવરોધ RS પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો RSને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. તમે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ શકો છો. તેથી ઓહમનો નિયમ લાગુ પાડતા V બરાબર I × RS થાય. સમીકરણ નંબર 12.8 અને 12.9 ઉપરથી આપણે કહી શકીએ કે I × RS બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડતા V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3. તો માટે IRS બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3 માટે અહીંથી I કોમન નીકળશે અને I બંને બાજુ કટ થઈ જશે એટલે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 આપણને મળે, જે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. તો સમુદ્રમાંથી ઊર્જા ઉત્પાદનની કોઈ પણ બે પદ્ધતિ જણાવી કોઈ એક પદ્ધતિનું વર્ણન કરો. તો ઊર્જા ઉત્પાદનની વિદ્યાર્થી મિત્રો બે પદ્ધતિઓ છે. નંબર 1 ભરતી ઊર્જા અને નંબર 2 તરંગ ઊર્જા. તો એમાં આપણે ભરતી ઊર્જા વિશે સમજીએ. પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ચંદ્ર દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તેના કારણે સમુદ્રના જળસ્તરમાં ઉતાર અને ચઢાવ આવે છે. સમુદ્રની સપાટીના સ્તરમાં ફેરફારની આ ઘટનાને ભરતી અને ઓટ કહે છે. સમુદ્રની સપાટીનો તફાવત ભરતી ઊર્જા આપે છે. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બંધ બાંધી ભરતી ઊર્જાનો ઉપયોગ કરી શકાય છે. બંધ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ D જોઈએ. એમાં આપણને સૂચના આપી છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. વિભાગ D નું કુલ વેટેજ 4 ગુણનું છે. એમાં પ્રશ્ન 12A મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના પાચનતંત્રમાં મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર તથા
सहायक पाचक ग्रंथि तरीके यकृत, पित्ताशय अने स्वादुपिंड आवेला होय छे। विद्यार्थी मित्रों, मनुष्यना पाचन तंत्रनी आकृति मैं तमने ऑलरेडी शीखवाड़ेली छे। पाचन तंत्रनी आकृति दौरता शीखवा माटे मैं डिस्क्रिप्शन में तेना वीडियोनी लिंक मुकेली छे, ए तमे ओपन करीने मनुष्यना पाचन तंत्रनी आकृति दौरता शीखी लेजो। प्रश्न बी, आकृति में दर्शावेल अंतःस्त्रावी ग्रंथिओना नाम जणावो। अहींया विद्यार्थी मित्रों, आपने चार अंतःस्त्रावी ग्रंथिओ आपेली छे, ए चारे चार अंतःस्त्रावी ग्रंथिना नाम आपणे बतावाना छे। तो अहींया जे सौथी पहली जे अंतःस्त्रावी ग्रंथि आपेली छे ए छे पिनियल ग्रंथि, पछी जे बी छे एनु नाम छे पिट्यूटरी ग्रंथि, पछी गळामां अहींया जे ग्रंथि आवेली होय छे ए छे थायरोइड ग्रंथि, अने छेल्ले नीचे अहींया आकृतिमां तमे जोई शको छो आ जे ग्रंथि छे एने थेलेमस ग्रंथि कहेवाय। विद्यार्थी मित्रों, अहींया आपणुं विज्ञाननुं એકમ કસોટીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે। આજનો વિડિયો એ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને અવશ્ય મને જણાવજો। મારા વિડિયોઝ તમારા મિત્રોને પણ શેર કરજો। જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે। થેન્ક યુ।